વંથલી કોંગ્રેસે દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી છે. અન્ન અધિકારી અભિયાન અંતર્ગત સુવિધાઓ પૂરી પાડવા આવેદનપત્ર પાઠવ્યું. આજરોજ વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપ સરકારની શિક્ષણ આરોગ્ય મોંઘવારી સહિતની તમામ ક્ષેત્રે નિષ્ફળતાઓના પરિણામે જાન જીવન ખોરવાઈ જતા પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના વધતા જતા ભાવ સામે રોષપૂર્ણ રેલી કાઢી ભાજપ સરકારની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરાયા હતા. ગુજરાત રાજ્યમાં લોકોની સુખાકારી પ્રજાલક્ષી કાર્યો કરવાના બદલે ભાજપ સરકાર સરેઆમ નિષ્ફળ નીવડતા વર્તમાન ગુજરાત સરકારને 5 વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણી અને તાઇફાઓમાં વ્યસ્ત રહેતા રાજ્ય સરકાર કોરોના કાળમાં બેરોજગાર બનેલી પરિવારોની વેદનાઓને વાચા આપવાના બદલે ટાઇફાઓ કરવામાં વ્યસ્ત રહેતા જન આક્રોશ ચરણસીમાએ પહોંચતા આજરોજ વંથલી કોંગ્રેસ દ્વારા અન્ન અધિકાર અભિયાન અંતર્ગત રાજ્યમાં ગરીબ લાભાર્થીઓને અન્નપૂર્ણા યોજના હેઠળ પૂરતા પ્રમાણમાં અનાજ ફળવા અને યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા માંગણી કરતું આવેદનપત્ર મામલતદાર વંથલી મારફત રાજ્યના રાજ્યપાલને પાઠવવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, જિલ્લા પ્રભારી હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં વંથલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પાલડિયા, શહેર પ્રમુખ ઇરફાન શાહ સોહદવરી, કોંગ્રેસ અગ્રણીઓ મુકેશભાઈ ચૌહાણ, સિરાજ વાજા, રમેશ વાણવી, કારાભાઈ સિંધલ, તોસીફ અઝીઝ, અજય વાણવી, કારાભાઈ મણવર, લાખાભાઈ કારેથા, સુભાષ ડાંગર, ભરત ચાવડા, સુરેશ સુંદરવા, તાજીમ જાહેરાત સહિતના અનેક પદાધિકારી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ, જૂનાગઢ જિલ્લા પ્રભારી. આજે અમે વંથલી મુકામે તાલુકા પ્રમુખ, શહેર અને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં અમે આવેદનપત્ર દેવા માટે મામલતદાર ઓફિસે આવ્યા છીએ. આ વિજયભાઈ રૂપાણીની સરકાર, ભાજપ સરકાર, જે 5 વર્ષ પૂરા કર્યા અને જે તાઇફા કરી રહી છે, સેના માટેના આ તાઇફા છે? આ જ્યારે કોરોના કાળ હતો ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન નહોતા મળતા, બેડ નહોતા મળતા, લોકોને સારવાર નહોતી મળતી. આજે પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપિયા કરી નાખ્યા છે. લોકોને ટ્રેક્ટર મોંઘા પડે છે, ખેતી કરવી મોંઘી પડે છે, લોકોને કુંપનમાં પૂરું અનાજ મળતું નથી. એના માટેના તાઇફા છે અને મોટા તાઇફા કરી, ખોટા ખર્ચા કરી, મોટી મિટિંગો કરી અને આ સરકારને ડૂબાડી રહ્યા છે. પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, એના માટેના તાઇફા છે, એ અમારે જોવાનું રહ્યું છે. એના માટે આજે અમે મામલતદાર મુકામે આવી અને આવેદનપત્ર આપ્યું છે. વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અન્ન અને અધિકાર અભિયાન અંતર્ગત આજે સમગ્ર રાજ્યની અંદરમાં કોરોના કાળમાં લોકો જ્યારે બેરોજગાર બન્યા છે ત્યારે પોતાના પરિવારનું લાલન પાષણ, ભરણ પોષણ કરવું મુશ્કેલ બની ચૂક્યું છે ત્યારે આ રાજ્યની ભાજપ સરકાર દ્વારા જે સસ્તા અનાજની દુકાનોમાં જે અન્ન વિતરણ કરવામાં આવી રહ્યું છે તે અન્ન ખાવાલાયક છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે. છતાં પણ જ્યાં ભાજપની સરકાર જે વિતરણ કરી રહી છે જે અનાજ, તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી. સસ્તા અનાજની દુકાનમાં જે બીપીએલ અને અંત્યોદય પ્રકારના જે રેશન કાર્ડો છે તે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. જે તાતી જરૂરિયાત છે કે જે ગરીબ વર્ગના લોકો છે તેમને પોતાનો હક અને અધિકાર મળે તેને વાચા આપવા જે મામલતદાર કચેરીએ માનની રાજ્યપાલશ્રીને સંબોધીને એક આવેદનપત્ર આપી છે. સરકાર પાસે અમારી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે અન્ન અને અધિકાર જે છે જે લોકોનો તે વહેલી તકે મળે તેવી અમારી માંગણી છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, આજે જે સરકાર આ તાઇફાઓ યોજી રહી છે 9 દિવસના, શેના માટે યોજી રહી છે એ અમે રૂપાણી સરકારને પૂછવા માગીએ. જ્યારે કોરોના કાળમાં 6-6 મહિના સુધી માણસોને રોજીરોટી મળી નથી, અનાજ પૂરું મળતું નહોતું 5 કિલો, ત્યારે એના માટે તાઇફા યોજેશ? 100 રૂપિયા પેટ્રોલનો ભાવ કરી દીધો એના માટે તાઇફા યોજેશ? અને ગરીબ માણસોને ખાવા ધાન ન મળે, કુપોષણ સમ બાળકો થાય ત્યારે એના માટે તાઇફા કરે છે? જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ મોંઘા થઈ ગયા, આજે સામાન્ય જણને ઓક્સિજન બેડ પથારી રેમડેસિવિર ઇન્જેક્શન માટે દરદર રખડવું પડતું એના માટે તાઇફા કરે? પૈસા હોવા છતાં સારવાર ન સરકાર આપી શકતી એના માટે તાઇફા કરે? શેના માટે તાઇફા કરે? એને અમે સરકારથી વિજય રૂપાણીની સરકારને પૂછવા માગીએ. તો આપ સૌને એટલું કહું છું કે આ સરકાર સામે સૌએ હવે વિરોધે નીકળવું પડશે. જ્યાં સુધી આપ સૌ નહીં વિરોધે નીકળો ત્યાં સુધી આ સરકારની આંખ ખુલવાની નથી. જય સરદાર. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી.